મેડિકલ ક્ષેત્રમાં
દ્વારા ઘણા બધા સંશોધન થયા, એની જે મેડિસિન છે, જે કાંઈ રસીઓ છે એ શોધવામાં આવી, અને એના હિસાબે જે કાંઈ પણ રોગ દ્વારા જે બાળકો છે કે મૃત્યુ પામતા હતા, જે કાંઈ પણ મૃત્યુદર હતો એ ઘણો બધો નીચો આવી ગયો, કે એના હિસાબે જે બાળકો છે કે પોતે જે કાંઈ નાની ઉંમરે અથવા તો ઓછી ઉંમરમાં એ લોકો મૃત્યુ થઈ ગયું એના ઉપર આપણે કંટ્રોલ લાવી શકતા, તો એને હિસાબે પણ મૃત્યુદર છે નીચો આવી ગયો. કારણ કે ત્યારે કોઈ ને કોઈ બીમારી, ત્યારે એટલી મેડિકલ સેવાઓ નહોતી, અત્યારે મેડિકલ સેવાઓ ઘણી બધી છે. આપણે જોઈએ કે આરોગ્ય પ્રાથમિક સારવાર કેન્દ્રથી લઈ મોટી હોસ્પિટલો સુધીની જે કાંઈ બીમારીઓ આવે, અત્યારે કોરોનાની રસીનું જે કાંઈ પણ સેમ્પલિંગ ટેસ્ટિંગ છે એ ચાલુ છે, જે ફાઇનલ થઈ ગયું જે ટેસ્ટ, પછી બધા લોકો સુધી પહોંચાડવાની જે કાંઈ સાયકલ છે એ સરકાર કરી રહી છે એની પોતાની કાર્ય, પણ આપણી અત્યારે જવાબદારી છે. કારણ કે સરકાર જો એટલા પ્રયત્ન કરે તો આપણે ખોટી રીતના બહાર ન નીકળવું, જે કાંઈ આ નિયમો છે એનું પાલન કરવું. કારણ કે આ બધા રોગ આપણે જોઈ છે કે પ્લેગ, મેલેરિયા એમાં થઈ આપણે બહાર નીકળ્યા રહીએ, જો આવી મહામારી પાછી આપણા અર્થતંત્ર અને આપણા ઉપર આવી થાય તો એ ન થવા દેવી જોઈએ. વિદ્યાર્થીઓ, આપણી પણ ફરજ બને ઘરે પણ આપણે જે કાંઈ પણ પાલન કરશું આપણું ઘર સુરક્ષિત રહેશે. કારણ કે આ છૂપો શત્રુ હોય, શત્રુ હોય ક્યારે આવી જશે ખબર નથી. તો રોગચાળા પર નિયંત્રણ છે જે આપણે લાવી શકતા, એને કારણે જે કાંઈ પણ વસ્તી ગ્રોથ મૃત્યુદર હતો એ પણ આપણે ઘટાડી શકતા. તો આ બીજું કારણ આવશે નીચા મૃત્યુદર. ત્રીજું છે દુષ્કાળ પર નિયંત્રણ. દુષ્કાળ પર નિયંત્રણની જે બાબત છે, તો દુષ્કાળ પર નિયંત્રણ કહે, કારણ કે વર્ષો પૂર્વે જે કાંઈ પણ ઘણા બધા દુષ્કાળો છે કન્ટિન્યુ આવતા, 5-5 વર્ષ એવું છે, ત્યારે સિંચાઈની કોઈ સુવિધાઓ નથી. અત્યારે તો આપણે સરોવરો તૈયાર કરી રહ્યા કે વરસાદનું પાણી સંગ્રહ કરવા માટેની વ્યવસ્થાઓ, નવી ટેકનોલોજી એના માટે સિંચાઈ સરોવરો, જેમ સરદાર સરોવર જે યોજના છે એના દ્વારા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર ત્રણ રાજ્યોને સંકલિત કરી દીધા. હીરાકુંડ સાગર યોજના છે, કૃષ્ણ સાગર યોજના છે, શત્રુંજ સાગર યોજના, આ રીતના ભાખરા નાંગલ યોજના, આ બધી શું હોય કે ભાઈ આવી કોઈ પ્રતિકૂળ અસર છે એ જ્યારે આવે એને આપણે કંટ્રોલ નથી કરી શકતા. દુષ્કાળ પડે કે આપણે આત્મઘાત નથી, પણ જો તમે જળનો સંગ્રહ કરી લીધો હશે તો એક વર્ષ ગાળવા માટે, 2 વર્ષ ગાળવા માટે આપણે ઉપયોગ, પણ ત્યારે આવી કોઈ સુવિધા નહોતી. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે, તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુને ટાળી શકાયા છે. 1966 થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો. કે આપણે વર્ષો પૂર્વે જે કાંઈ પણ વિજ્ઞાન ટેકનોલોજીના જે કાંઈ પણ ભવ્ય સફળતાઓ બાદ આપણે જે મૃત્યુદર છે કે ભૂખમરાને હિસાબે ઓછું ઉત્પાદન મૃત્યુ પામતા હતા. 1966 થી આપણે હરિયાળી ક્રાંતિ, 56 દુષ્કાળ કહેવાય, 1966 પછી જે દુષ્કાળ આવ્યો પણ એ ઓછી કક્ષામાં, તો આપણે અનાજના પુરવઠામાં નોંધપાત્ર આપણા દેશને જે બહારના દેશમાંથી આપણે ભૂખમરા હિસાબે જે લોકો મૃત્યુ પામતા દુષ્કાળને કારણે, કારણ કે ઉત્પાદન ન થયું, ઉત્પાદન ન થાય તો પૂરતા પ્રમાણમાં જે વસ્તી હોય વસ્તી સુધી આપણે અનાજની વહેંચણી ન કરી શકીએ, તો આપણે બહારથી આયાત કરવું પડતું. એને બદલે હવે આપણા દેશમાં 1982 પછી આપણે બહારના દેશમાંથી આયાત નથી કરી, પરિણામે દેશના કોઈ એક અછતગ્રસ્ત વિસ્તારમાં છતવાડા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજ નિયંત્રિત કરી શકે, ટ્રાન્સપોર્ટેશન કરી શકે. અત્યારે થાય દુષ્કાળ નથી એવું નથી, પણ ઓછી કક્ષામાં હોય તો ટ્રાન્સપોર્ટેશન એટલું થઈ ગયું, એક રાજ્ય બીજા રાજ્યને મદદ કરી શકે, બીજી જગ્યાએ મગલક પાક ઉત્પાદન થયું હોય તો સરકારે એવી જે સાયકલ છે અર્થવ્યવસ્થાની પ્રશાસન વ્યવસ્થા દ્વારા માણસો સુધી પહોંચાડી દે કે એ મૃત્યુ તો ન જ પામે ભૂખમરાને હિસાબે. તો આવી જે સત્ય માનવી ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો બચાવી શકે, તો આને હિસાબે પણ જે મૃત્યુદર છે કે જે ભૂખમરાને કારણે, કારણ કે દુષ્કાળ પડે એટલે ખબર જ છે બધાને વરસાદ નથી તો પાક ઉપજ ન લઈ શકે, સિંચાઈની સગવડ નથી. અત્યારે તો સિંચાઈ પણ આપી શકે કે વરસાદ ઓછો હોય તો બીજો પાક લેવા માટે જે નહેરો દ્વારા પાણી છે એ કૃષિ માટે પહોંચાડવા માટે સરકાર છે એ પોતાની વ્યવસ્થા પૂરી પાડે છે. તો આપણે પણ એ જે બાબતો અત્યારે જે ઘટતો ક્રમ છે તો એનું રિઝલ્ટ આ પણ છે કે નીચા મૃત્યુદર થવાનું કારણ કે દુષ્કાળ પર આપણે નિયંત્રણ લાવી શકીએ, દુષ્કાળ પર આપણે કંટ્રોલ લાવી શકીએ, જેને કારણે જે કાંઈ પણ આપત્તિ આવતી હતી દુષ્કાળની તો એને પહેલેથી આપણે, એટલે કુદરતી પરિબળ છે, પણ જે વિસ્તારમાં ઓછો વરસાદ થાય ત્યાં એના પોતાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાત વંચિત ન રહે એટલા માટે સરકાર છે એ ફેસિલિટી આપે છે, સરકાર દ્વારા એ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે એ લોકો કોઈ પણ આવા કારણસર મૃત્યુ ન પામે, તો આને હિસાબે પણ એ લોકોનું જે મૃત્યુદર છે એ ઘટી શકે. તો આ પણ ત્રીજું કારણ. ચોથું કારણ છે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સંકટ. કુદરતી આપત્તિઓ સામે રક્ષણ
वाहन व्यवहार ने संभव આવી કોઈ આપત્તિ આવે છે તો અત્યારે આપણે જોઈએ કે સુનામી છે, ધરતીકંપ છે, જે કઈ કુદરતી આફતો હોય, હોનાર જેવી પરિસ્થિતિઓ, અતિ વરસાદ પડી જાય, તો અત્યારે વાહન વ્યવહારની સુવિધાઓ છે, આપણે બધાને ખ્યાલ છે, રેસ્ક્યુ ટીમ આવી જાય બચાવી દે, આથી વર્ષો પહેલા એવી સુવિધાઓ નથી, એના હિસાબે પણ માણસો ઘણા બધા આવી આપત્તિઓમાં મૃત્યુ પામતા હતા. તો જોઈએ એમાં શું છે કે દેશમાં પહેલા ધરતીકંપ, સુનામી, ભૂસંકલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી હોનારોથી માનવ મૃત્યુદરનો આંક ઊંચો હતો. કારણ કે આવી જે કાંઈ પણ કુદરતી બાબતો અપાય હોય, કુદરતી ઘટનાઓ ઘટતી, તો ત્યારે માણસો એ પોતે દૂર નથી જઈ શકતા, એ બીજા શહેરમાં નહોતા ટ્રાન્સફર થઈ શકતા. અત્યારે શક્ય હોય એવું કઈ બાબત સાથે, કયા પરિબળ હોય કે જેને કારણે આપણે આવી ટ્રાન્સપોર્ટેશન, કારણ કે અત્યારે એવો મશીનરી ટેકનોલોજી પણ આવી ગઈ, ધરતીકંપ આવવાનો એ પહેલાં ખ્યાલ આવી ગઈ, હવામાન વિભાગ જાહેર કરતી, અત્યારે હમણાં પશ્ચિમ બંગાળમાં જે લો પ્રેશર થયું તો એને 2 નંબરનું સિગ્નલ આપ્યું દરિયાઈ વિસ્તારમાં, કે ભાઈ ત્યારે દરિયાઈ મોજા છે ઉછળે અથવા આજુબાજુના વિસ્તારમાં પ્રવેશી જાય, તેના માટે માણસો એલર્ટ રહેવું, અથવા તો એવું વરસાદી વાતાવરણ હોય છે જે ચોમાસાની ઋતુમાં વધારે વરસાદ પડે એવી શક્યતા હોય, તો ત્યાંના જે વસ્તી હોય ત્યાંના જે વિસ્તાર એ ખાલી કરી રાખવામાં વિચારણા બાબત, એટલે કોઈ ઊંચી જગ્યાઓ ભૂસંકલન થાય, કે પર્વતીય વિસ્તાર અથવા તો જે કાંઈ નાના વિસ્તાર હોય જ્યાં પહાડો છે એ પડી જવાના હોય, તો એવી કોઈ ઘટનાઓ ઘટે ત્યારે તો હેલિકોપ્ટર સેવાથી પણ માણસોને બચાવવામાં આવી ગયા. તો આને હિસાબે પણ મૃત્યુદર જે હતો, જે કાંઈ માણસોમાં મૃત્યુ પામતા હતા, તો એ ઘટાડવામાં આપણે સફળતાઓ મેળવી. તો આવી જે સહાયક સેવાઓ પૂરી પાડી અને જે બીજો મૃત્યુદર છે લાવી શકાય, અને આવા પ્રકારની જો કંઈ પણ ઘટના ઘટે તો એવી આપત્તિઓ સર્જાય, તો ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના પરિણામે તાત્કાલિક અનાજ, દવા અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુદરમાં ઘટાડો થાય. વાહન વ્યવહાર છે તો ત્યાંના જે વિસ્તારો જે કાંઈ પણ એને સ્ટેન્ડમાં રાખ્યા હોય છે, જે તંબુ તાણ્યા હોય ઉચ્ચ વિસ્તારો, ત્યાં એને અનાજ પૂરું પાડવામાં આવે, ફ્રૂટ પેકેટ જે અત્યારે સુવિધા છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવે, મેડિકલ સારવાર આપવામાં આવે, ફાયર બ્રિગેડની ટીમો હોય છે, ત્યાર પછી જે કાંઈ અલગ અલગ રીતે ટીમો છે તે NDRF ટીમ છે. તો આ બધી જે ડિસ્ચાર્જ મેનેજમેન્ટ છે, જે આપણી આપત્તિજનક બાબતો ઘટતી હોય, તો ત્યારે આ જે સમસ્યા આવે છે કે ભાઈ સુનામીની હોય, ધરતીકંપની હોય, અતિવૃષ્ટિની હોય કે અનાવૃષ્ટિની હોય, ત્યારે એને એ લોકોને સુવિધાઓ માટે જે કાંઈ પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનો સામનો કરી શકતા, આવી સામના જે પરિસ્થિતિઓ આવે છે ત્યારે પણ માણસોનું રક્ષણ પૂરું પાડવા માટે જે સુવિધાઓ છે આપવા માટે, પહોંચવા માટે સરકાર છે એ ત્યાં પોતાની સુવિધાઓ પહોંચાડે છે. તો આને હિસાબે પણ આવી જે સમસ્યાઓ ઘટતી હતી, તો વિદ્યાર્થીઓ એના માટે પણ સરકાર તરફથી આવી સુવિધા હતો, તો જે કાંઈ પણ બેઝિક માહિતી વાહન વ્યવહારથી, કે પછી જે કાંઈ પણ વિસ્તાર મેનેજમેન્ટની જે સુવિધા છે, એ તો રેસ્ક્યુ ટીમ આવે જ છે. તો આવી જે આપણે કંટ્રોલ કરી શકાતી, આ પ્રકારની સુવિધાઓમાં આપણે વધારો કરી શકા, કે જેને કારણે નીચું મૃત્યુદર, એટલે કે મૃત્યુદરનું જે કાંઈ પ્રમાણ હતું તે આપણે ઘટાડી શકીએ, કે આવા ભોગને કારણે માણસો નિર્દય રીતે મૃત્યુમાં પામતા. તો આ પણ 4 કારણ છે કે જે બીજા મૃત્યુદરના કારણ છે, અને 3 માર્ક્સમાં પૂછાઈ ગયેલું છે, એટલે ધ્યાન રાખજો, 4-4 સમજાવવા પડશે, એમને માર્ક્સ નહીં મળે, તો ખાસ ધ્યાન રાખજો. જે પેપર તમે આપ્યા છે એનું ચેક થઈ જે લોકો સારું લઈ ગયું, ઘણી બધી સારી રીતના તમે લોકો પ્રેઝન્ટેશન, પણ એમાં ખાસ ધ્યાન રાખો કે જે સૂચના આપેલી છે એ ફોલો કરવા પડે, કે 3 માર્ક્સમાં આવે 4 પોઈન્ટ આવતા તો લખવા પડે, 5 માર્ક્સમાં આવે 10 પોઈન્ટ આવતા તો લખવા પડે, પ્રસ્તાવના ઉપસાહ 5 માર્ક્સમાં હોય છે. તો આવા નાના નાની ભૂલને કારણે આપણો માર્ક્સ ન જવા દે, અને આ ઓનલાઈન સુવિધા આપણી સંસ્થા તરફથી આપવામાં આવે એનો પૂરેપૂરો લાભ લઈએ. જે લોકો હજી નથી લઈ રહ્યા એને પણ કહો કે ભાઈ અત્યારે આપણે આ જે મહામારી તો ચાલે તો આપણે એનો પ્રશ્ન નથી આખા વિશ્વનો, પણ એમાં આપણે એની સામે લડવાનું, એટલે કે એક ખુલ્લી તલવાર લઈને રજાવાનું, ઘરે રહેવાનું, અને જે સુવિધા મળે છે તો પૂરેપૂરો ટેકનોલોજીનો લાભ લો, જે જે લેક્ચરના વિડીયો મળે છે એ પૂરેપૂરા જોવો, ફક્ત 2 ક્લિક કરીને જવા ન થયું ભાઈ, પછી જોઈન ખસડા કરવા એનો કોઈ મતલબ નથી એમ, કારણ કે બોર્ડમાં તમને બુક્સ આપવામાં આવતી નથી. તો પ્રેક્ટિકલ બનો થોડા ટાઈમ, કે જે કાંઈ પણ તૈયારી છે એ પૂરેપૂરી રાખો, જેથી કરીને તમારે આવનારા સમયની અંદર વધારે મહેનત રંગ લાવે, કોરોનાનો જે કાંઈ કાળ છે એ તમને ફળદાયક નીવડે, તે એક જ કાળ ઘરે બેસી અભ્યાસની જે કાંઈ પણ સતત્યતા છે એ જાળવી રાખો. તો આયા સુધીનો આજનો આપણો ટોપિક હતો, જે નીચા મૃત્યુદરના કારણો અને 4 કારણો છે, વસ્તીમાં છઠ્ઠો ટોપિક એ આપણે સમાપ્ત કરીએ છીએ. દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના કે જે વિડીયોને લાઈક કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું હોય, અને દરેક જે
કાંઈ પણ વિડિયો આવે છે અલગ અલગ વિષયના તે પૂરા જોવો અને હોમવર્ક જે આપવામાં આવે છે એ કરતા રહો અને મહેનત કરતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સ્વસ્થ રહો. આભાર.